अरे शिव समान दाता नहीं, शिव समा दाता नहीं, विपद विदारण हार, अब लजिया मोरी रखियो शिव नंदी के यशवा। गंग भंग दो बहन है, अरे गंग भंग दो बहन है, रहती शिव जी के संग, अरे कारण हारिणी गंग है, और भजन करने को भंग, कैलाश के निवासी नौ बार बार हो, कैलाश के कैलाश के निवासी, कैलाश
જામનગર થી ઉપસ્થિત રહ્યા છે અને આમ તો મૂળ ગામ એનું મતવા પણ હાલ જામનગર રહેવાસી છે અને ભજનની દુનિયાની અંદર 20 વર્ષ થયા જેમને ભજનની આરાધના કરી છે સાધના કરી છે ભજન અવિનાશી કહી શકીએ જેને એવા મેહુલભાઈ બારોટ અહીં ઉપસ્થિત છે સાચા હૃદયથી અબતક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે મેહુલભાઈ કારણ કે બારોટ ગઢવી ચારણ બ્રાહ્મણ સાધુ આ બધાને તો હું હેલ્મેટ કહું છું ભજનના એનું કારણ એ છે કે આમ આમ અત્યારે આ હેલ્મેટનો ઇસ્યુ આવેલો જ છે તમે જોજો બજારની અંદર નીકળો એટલે મેમો હાથમાં દઈ દઈએ ના હેલ્મેટ હેલ્મેટ જરૂરી છે પણ હેલ્મેટ તમને શિખામણ આપે છે જેમ તમે હેલ્મેટ પહેરી લ્યો અને હેલ્મેટ પહેરી લીધા પછી તમે બજારમાં નીકળો એક્સિડન્ટ થાય તો તમને કઈ થાય નહીં એવી રીતે સંબંધોની અંદર પણ હેલ્મેટ પહેરાવજો કારણ કે સંબંધો કોઈ કચડીને વયા જાય એવું ન થવું જોઈએ આપણી સંસ્કૃતિ આપણા ભજન આપણને સંસ્કાર આપે છે જેવી રીતે તમે તમારા ગાડીના કાગળિયા રાખો કે યુરુભાઈ એવી રીતે તમે તમારા સંબંધોના કાગળિયા રાખજો દસ્તાવેજ રાખજો ભાઈ આ અમારા સંબંધો આ છે અને જેમ પ્રદૂષણ ન ફેલાય એના માટે તમે પીયુસી રાખો છો શબ્દો બહુ પ્રદૂષણ ફેલાવે છે એના પીયુસી રાખતા જાજો ભાઈ કારણ કે શબ્દોના કારણે પ્રદૂષણ ફેલાય એ પ્રદૂષણ ન ફેલાય એના માટે શો એટલે ચાલને જીવી લઈએ એમાં ખાસ આપણા મહેમાન મેહુલભાઈ બારોટ આમ તો વારસામાં છે દલસુખભાઈ કવિશ્રી દલસુખભાઈ કહી શકીએ જેમના વારસાની અંદર મેહુલભાઈ બારોટ એમને ભજનની દુનિયાને સાચવી રાખી છે ત્યારે હું વિનંતી કરીશ અમારા પ્રેક્ષકો માટે આપને જે મોજ આવે બારોટજી આપની મોજ અમારા પ્રેક્ષકો માટે सॉल्व करना है 20 सेकंड मैडम इतना जल्दी कैसे होगा तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते जब क्वालिटी हो साथ तो कॉम्पिटिशन क्यों केवीज एंड डंकिन एंड वेफर्स I'm a
भक्ति के नाम नी जय।
जनम
ગાયા મેહુલભાઈ બારોટ આજે ભજનની સફર કરી રહ્યા છે. એની જ આ મોજ છે, એ બોલવું ન પડે, સમજાઈ જાય. ભજન રહ્યું ને એ સાંભળવા કરતા સમજવાની જરૂર છે. ભજનની અંદર તમે જુઓ, આ મને નથી સમજાણું ભજન, હું આ બહુ સત્ય વાત કરું મેહુલભાઈ, મને ભજન નથી સમજાણું. અને છતાંય અપતક જેવી મોટી ચેનલની અંદર મને આ ચાન્સ મળતો હોય, હું બોલતો હોય, એનાથી વિશેષ કદાચ મને હું સ્ટેજ ઉપર બોલતો હોય અને તમને બધાને મજા આવતી હોય, તો વિચાર કરો કે મને ભજન સમજાણું નથી અને છતાંય હું બોલું તમને મજા આવતી હોય, તો જેને જેને ભજન સમજાઈ ગયું છે એને કેવી લહેર છૂટતી છે. ભજનની મજા છે, સારું ગાવું એ મહત્વનું નથી, સાચું ગાવું એ મહત્વનું. અત્યારે સાચા ભજન ને હારા ભજનની અંદર વેજીટેબલ ઘી અને ચોખા ઘી જેટલો તફાવત થઈ ગયો છે. લોકગીતોની અંદર આટલો તફાવત છે. અમુક અમુક ગીત તો મને બારોજી ખટકે કઈ. આ એનું કારણ છે, ઓલું ગીત આપણે અચકો મચકો કારેલી, અર્થ શું એનો લ્યો, કયો કોઈને ખબર નથી. અચકો મચકો કારેલી, છતાંય બધા દીધમ દીદ ગાતા હોય. એક સ્ત્રી નીકળે અને એની લચકની અંદર કઈક ફેર હોય, એટલે એક પુરુષ એને પૂછે કે તમે ક્યાં તે ગામના ગોરી રાજ આટલો મચકો કાયેલી, એમાંથી આ લોકો એચકો મચકો કારેલી કરી નાખ્યું. બોલો, બહુ પ્રખ્યાત ગરબો આપણે બધાય સાંભળી છે, તું પાવાની પટરાણીમાં જ્યાં જોઉં ત્યાં જોગ માયા. એલા ભાઈ, ક્યાં કોઈના ઘરમાં માતાજી બેઠા છે? હે, તું પાવામાં પ્રગટાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા, પ્રગટાણી છે. પણ જ્યારે ઓરિજિનલ ગીત આપણા રહ્યા એ ભૂલાતા જાય છે. આજની યંગ જનરેશનને એ આપણે આપણા ભાતીગળ ગીતો ભૂલાતા જાય છે, આપણા લોકગીત ભૂલાતા જાય છે. ત્યારે ચાલને જીવી લઈએ શોની અંદર, અમને આનંદ એ વાતનો હોય કે અમે સારું નહીં પણ સાચું બોલીએ છીએ. ત્યારે આવા કલાકારો અમારી પાસે મહેમાન બનીને આવે છે, અમને આનંદ એ વાતનો હોય કે આવા દિગ્ગજ કલાકારો જે સાચી વાત લઈને આવે છે. ત્યારે મારે બારોટજી આપને ફરમાઈશ કરી છે લોકગીતોની અમારા પ્રેક્ષકો માટે, આપને મજા આવી લોકગીતો અમારા પ્રેક્ષકો માટે. सॉल्व करना है 20 सेकंड में. मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस. तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कॉम्पिटिशन क्यों? केवीज एंड डंकिन एंड वेफर्स. Thank you.
सूरज तेरी खूब से मुंडा ने मरती आओ चोटी लगा में कतिया
સેનિટાઈઝરનો ઉપયોગ કરજો, મોઢે માસ્ક રાખજો, ધ્યાન રાખજો, આવજો, જય હિન્દ.